રુઝાને એક મોટો સવાલ જે અમે પૂછી રહ્યા છે ઝી 24 કલાક પર કે એવા કયા ગ્રંથમાં લખ્યું છે અથવા તો એવા કયા શાસ્ત્રમાં લખ્યું છે, કોઈ પણ ધર્મ હોય, અમે હિન્દુ ધર્મની જ વાત નથી કરી રહ્યા, કોઈ પણ ધર્મમાં એવું ક્યાં લખેલું છે કે તમે જો સોનું પહેરો તો જ તમે સેવા કરી શકો અથવા તો તમે મોંઘી ગાડીમાં આવો, મોંઘા રથ પર આવો, જો પહેલાના જમાનાની વાત કરીએ તો તમારાથી સેવા થાય, આવું ક્યાંય લખ્યું નથી. તેમ છતાં પણ જેટલા પણ આવા ધતિંગો થતા હોય છે, જેટલા પણ આટલા ધૂતારા હોય છે, એ મોંઘી ગાડીઓમાં જ એન્ટ્રી મારે, તેમના પર ડ્રોનથી પુષ્પ વર્ષા થાય અને ત્યારે જ તેમની આગળ હાથ જોડવામાં આવે, આવું શા માટે? See, I'll tell you one thing. આ એક એક શું કહેવાય, એક મેન્ટાલિટી છે. મેન્ટાલિટી એ છે કે તમે જેને કે જે આ વર્ગના લોકો છે એ લોકો ઇમ્પ્રેસ થાય છે. જેને કે અમારા બિઝનેસમાં બી કહેવામાં આવે કે ભાઈ ભલે પોતાના ગજવામાં પૈસા ન હોય પણ ભાડેનો સૂટ ને પેલી લોન પર લીધેલી યા રેન્ટ પર લીધેલી મર્સિડીઝ યા BMW આવો તો બધા પેલા ઊભા થઈ જાય, સાહેબ આયા કરે, ફાઇલો જલ્દી મૂવ થાય, કારણ કે તે એક્સપેક્ટ કે લોકોને કંઈક મળશે, યુ નો ઓલ ધોઝ થિંગ. એટલે આ જે મેન્ટાલિટી છે સેમ મેન્ટાલિટી અહીંયા બી યુઝ થઈ રહી છે કે ભાઈ સાહેબ મોટી ગાડીમાં આવ્યા, મોટા એક ગુરુજી છે. આમના નહીં, આપણે બીજી બધી આપણે એક્ઝામ્પલ આપું, નિર્મલ બાબા લો, રાધેમાં લો, પછી કેટલા બધા છે જેમ જે એક્સપોઝ થયા છે. અનફોર્ચ્યુનેટ થાય છે શું કે એક્સપોઝ થતા જાય છે લોકો, પણ હજી બીજામાં જ્ઞાન બુદ્ધિ નથી આવતી કે ભાઈ આ લોકોમાં એવી કોઈ શક્તિ નથી. ધીસ ઇઝ જસ્ટ સાયન્સ, જે લોકો તમને સાયન્સથી બેવકૂફ બનાવે છે. બીજું, એ લોકોને જે પ્લેસેબો ઇફેક્ટ, અમે જે મેડિકલ સાયન્સમાં પ્લેસેબો ઇફેક્ટ કહેવાય કે કોઈકને માથું દુખતું હોય, એવું લાગે મને માથું દુખે છે, ગોલી ખાઈશ તો સારો થઈ જઈશ, તો એને ખાસ કરીને ખાલી પાવડરવાળી ગોલી આપે જેમાં કોઈ જ એ ના હોય, શું કહેવાય, કેમિકલ ના હોય જેનાથી એને જેને કે પેરાસિટામોલ કે કશું ના હોય, તો બી એ લઈને કે હા હવે હું સારો થઈ ગયો, હવે હું સારો થઈ ગયો. સો આવી ઇફેક્ટો લોકોમાં એક જોઈ, બીજો જોઈ, ત્રીજો જોઈ, એટલે થાય મેન્ટલી થઈ જાય કે હા હું સારો થઈ ગયો, સારો થઈ ગયો, યા મારો પ્રોબ્લેમ ફરી ગયો, પતી ગયો. એટલે તમે સાંભળ્યું તો આ ભાઈ પાછળ છે ને, હી ઇઝ, આઈ વુડ રાધર લાઈક ટુ સે કે હી અન્ડરસ્ટેન્ડ ધ સાયકોલોજી ઓફ ધ પીપલ. એટલે કહે છે કે તુમારે નસીબ મેં હોગા મિલેગા, તુમારે નસીબ મેં, એટલે જેને મળે કે હા જો મારા નસીબમાં છે, અને જેને ના મળે કે હા મારું તો નસીબ જ બળ્યું, ફૂટ્યું છે અને ફાટ્યું છે, યુ નો ઓલ ધેટ થિંગ. એટલે ધીઝ પીપલ, આવા જે આ સો કોલ્ડ ધૂતારાઓ છે, એ આ નાટક કરીને લોકોના મેન્ટાલિટી પર કામ કરીને. બીજી વાત, ઇમ્પોર્ટન્ટ વાત કીધો કે આ લોકો પાસે કોણ જાય ખબર છે, જે દુઃખી દુઃખિયારા હોય, જેની પાસે આમ કોઈ હવે સહારો નથી, એક જ લાગે કે આ જ મારો રસ્તો છે, ને બીજા લોકોની બે ચાર લોકોની વાત સાંભળી હોય. હવે અત્યારે આપણે જે વાત કરી આ લોકોની માર્કેટિંગ સ્ટ્રેટેજી, માર્કેટિંગ સ્ટ્રેટેજી બહુ જ ક્લિયર હોય કે બે મોડે, ચાર મોડે, છ મોડે, હો આવું થઈ ગયું, કોઈએ જોયું નહીં હશે આજ સુધી, એને કોઈ ચમત્કાર બતાવ્યા બી હશે તો કોઈને દેખાયા બી નહીં, એને ખબર બી પડતા હોત કે આ તો શું કહેવાય, ડિસિપિયર થઈ જશે અને પછી પાછા આવે છે, ને આ સારું થઈ ગયું. એટલે અલ્ટિમેટલી લોકો એકબીજાની હરસે વાત કરી અને ભરોસો રાખવા માંડે, અને અગર મળી જાય તો કે એ સ્વામીજી ધૂતારે આપ્યું, ના મળે તો કે બોલ્યું મારો તો નસીબ જ ખરાબ છે. બિલકુલ, એટલે જ્યોતિનાથજી સાથે છે, એમને પણ એક સવાલ મારે એ જ પૂછો.